ચલો હવે આગળ જોઈએ. આપણે જે ભાગ બે ની અંદર સ્વાધ્યાય 9.3ના દાખલા નંબર 4 સુધી જોયું હતું, બરાબર, એમાં સાદરૂપ આપીને કિંમત શોધવાનું હતું. હવે આપણે જોઈએ દાખલા નંબર 5, જેમાં ગુણાકાર અને સરવાળો બંને છે. એનો પહેલો જ દાખલો એવો છે, ધ્યાન આપજો, સરવાળો કરો. પણ સરવાળો કેવી રીતે છે? પી કૌંસમાં પી માઇનસ ક્યુ, પછી ક્યુ કૌંસમાં ક્યુ માઇનસ આર, એના પછી આર કૌંસમાં આર માઇનસ પી. આનો ગુણાકાર બી કરવાનો, સાથે સાથે સરવાળો બી કરવાનો. તો આ લખાય કેવી રીતે? આવી રીતે ધ્યાન આપજો. ભેગું લખવું તો પી કૌંસમાં પી માઇનસ ક્યુ પ્લસ ક્યુ કૌંસમાં ક્યુ પ્લસ આર, અરે માઇનસ, પ્લસ આર કૌંસમાં આર માઇનસ પી. હવે આને પહેલાં ગુણાકાર અંદર કરી લઈએ, તો પી સ્ક્વેર માઇનસ પી ક્યુ પ્લસ ક્યુ સ્ક્વેર માઇનસ ક્યુ આર પ્લસ આર સ્ક્વેર માઇનસ આર પી. તો પહેલાં મને ગોઠવવું હોય તો પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર અને આર સ્ક્વેર માઇનસ પી ક્યુ માઇનસ ક્યુ આર માઇનસ આર પી, આવી રીતે દાખલો ગોઠવી શકાય, બરાબર. આવો જ આપણે એક બીજો કરીએ. બીજો પણ એવો જ છે કે સરવાળો કરો. હું સરવાળાના સ્વરૂપમાં અલ્પવિરામ કાઢીને લખું જ છું. બે એક્સ, તો ઝેડ માઇનસ એક્સ માઇનસ વાય પ્લસ બે વાય કૌંસમાં ઝેડ માઇનસ વાય માઇનસ એક્સ, આવી રીતે છે. જોઈ લો, આને અંદર ગુણી દઉં તો બે એક્સ ઝેડ માઇનસ બે એક્સ સ્ક્વેર માઇનસ બે એક્સ વાય, માઇનસ છે માટે અહીંયા માઇનસ બે વાય ઝેડ માઇનસ બે વાય સ્ક્વેર અને માઇનસ બે એક્સ વાય. કોઈ પદ સરખું નથી, આ એક્સ વાય એક્સ વાય આટલું ખાલી સરખું છે. જોઈ લો, આ આટલું અને આટલું, અને એ બી બંને ઋણ છે, અને બંને ઋણ હોવાથી બંનેનો સરવાળો થશે. તો બે એક્સ ઝેડ માઇનસ બે વાય ઝેડ લખ્યું, આ બે ને બે ચાર એક્સ વાય લખ્યું, આ માઇનસ હોવાથી મેં એને પાછળ રાખ્યા છે. આ રીતે એનો જવાબ થયો, બરાબર. હવે આપણે આગળ જોઈએ. આગળ પાંચમા દાખલામાં કદાચ બાદબાકી પણ હોઈ શકે, બે સરવાળા કરે એટલે, અને બાદબાકી જ છે. એક મોટી બાદબાકી લઈ લઈએ. બાદબાકી કરો, જોઈ લો. ફોર સી માઇનસ એ પ્લસ બી પ્લસ સી, આમાંથી એટલે બાદબાકી, ત્રણ એ પ્લસ બી પ્લસ સી, અને પાછું માઇનસ ટુ બીમાં એ માઇનસ બી પ્લસ સી. ધ્યાન આપજો, આ અંદર ગુણી દઈએ અને માઇનસ ફોર એ સી પ્લસ ફોર બી સી પ્લસ ફોર સી નો વર્ગ, આવી રીતે. આ માઇનસ એટલે આટલા સુધી ચિહ્નો બદલી જશે. માઇનસ થ્રી એ સ્ક્વેર માઇનસ થ્રી એ બી માઇનસ થ્રી એ સી, આ માઇનસ એટલે ઓના ચિહ્નો બદલી જશે. માઇનસ ટુ એ બી માઇનસ માઇનસ પ્લસ ટુ બી સ્ક્વેર અને માઇનસ ટુ બી સી. તો હવે આપણે સરખા સરખા પદો જોઈએ. પહેલાં સરખા સરખા પદોમાં પહેલાં તો માઇનસ થ્રી એ સ્ક્વેર પ્લસ ટુ બી સ્ક્વેર પ્લસ ફોર સી સ્ક્વેર લખી દીધું. હવે એસી એસી ભેગા કરો, એક આ એસી અને આ એસી જુઓ, તો માઇનસ ફોર એસી માઇનસ થ્રી એસી, પછી એ બી એ બી ભેગા કરો, આ એ બી ને આ એ બી પ્લસ ફોર બી સી, આ બી સી છે તો લાસ્ટવાળું બી સી આ રહ્યું, ફોર બી સી માઇનસ ટુ બી સી, અને આ એ બી એ બી માઇનસ થ્રી એ બી માઇનસ ટુ એ બી. આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, એક બે ત્રણ, આ છે ત્રણ એ બી અને માઇનસ ટુ બી સી અને માઇનસ થ્રી એસી એકલા જ છે. એક બે ત્રણ ચાર, એસીમાં એક અને બે આવી ગયું છે. ગણી લઈએ પદ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ,
અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ થઈ ગયા. જોઈ લો તો માઇનસ થ્રી એ સ્ક્વેર પ્લસ ટુ બી સ્ક્વેર પ્લસ ફોર સી સ્ક્વેર, આનું સાદરૂપ. બે ઋણ છે તો સરવાળો થશે માઇનસ સેવન એ સી. પ્લસ માઇનસની બાદ બાકી થશે એ બેમાંથી બે ગયા એટલે પ્લસ ટુ બી સી, મોટી સંખ્યા પ્લસ. આ બંને ઋણ છે માટે સરવાળો થશે ત્રીના માઇનસ રહેશે પાંચ એ બી. તો આવી રીતે ગુણાકાર સાથે બાદબાકી અને સરવાળો પણ થઈ શકે છે, બરાબર. હવે આપણે આગળ જોઈએ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. કે દ્વિપદીનો દ્વિપદી સાથે સાથે
પ્લસ બી આર બી પદ એટલે ત્રિપદીમાં એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ જોયું. આમાં પણ સેમ સિસ્ટમ, આમાં વાત કરી લેવાનું, વાત કરશો એટલે એ સાથે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ અને પ્લસ બી સાથે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ આવી રહ્યું. આનો આની સાથે ગુણાકાર ax + ay + az, આનો આની સાથે ગુણાકાર bx + by + bz. આવી છ પદો મળી શકે, બરાબર. હવે એક ઉદાહરણ જોઈએ, 2x + 8 અને અહીંયા પણ 2x + 6y - 5 આવું લઈએ, કારણ કે સાદુરૂપ પણ આવી શકે. અહીંથી ભાગ કરો, 2x સાથે 2x + 6y - 5, 8 સાથે પણ 2x + 6y - 5, બરાબર. આ દાખલા પત્યા પછી આપણે ગુણાકારનું સ્વાધ્યાય જોઈશું. અહીંયા આનો આની સાથે ગુણાકાર, ટોટલ કૌંસના દરેક પદ સાથે ગુણાકાર થશે. 2 4 x નો વર્ગ + 6 2 12 xy - 5 2 10x. એવી રીતે આનો આની સાથે ગુણાકાર, આનો આની સાથે ગુણાકાર અને આનો આની સાથે પ્લસ 8 2 16x + 8 6 48 y - 40. હવે ખાલી સરવાળો આ બંનેનો થશે, તો એનું સાદુરૂપ આપી દેવાનું જેટલું સાદુરૂપ થતું હોય. 16 માં 10 ગયા એટલે 6x, એટલે આ જગ્યાએ તમારે 6 પદ નહીં મળે પણ 5 જ પદ મળશે. એટલે કેટલીક વાર સાદુરૂપ થતું હોય તો આપણે સાદુરૂપ આપી શકીએ છીએ, બરાબર. આ રીતે એક પદીનો દ્વિપદી સાથે ત્રિપદી સાથે ગુણાકાર કરી શકાય છે. હવે આગળ જોઈએ સ્વાધ્યાય. સ્વાધ્યાય 9.4 પહેલો દાખલો છે, દ્વિપદી સાથે ગુણાકાર કરો. નંબર 1, 2x + 5 અને 4x - 3. બીજો લઈએ, y - 8 અને 3y - 4. ધ્યાન આપજો કેવી રીતે થાય, ગુણાકાર કરવાનો છે તો બસ વચ્ચે કૌંસ કરી દેવાના અને બે કૌંસ વચ્ચે હંમેશા અહીંયા ગુણાકારનું જ નિશાન ગણાય. એટલે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કેવો, પહેલા જ કૌંસના ભાગ કરી દેવાના. 2x સાથે 4x - 3 અને 5y સાથે પણ 4x - 3. આનો આની સાથે ગુણાકાર, આનો આની સાથે ગુણાકાર, આનો આની સાથે, આનો આની સાથે. અહીંયા જાય 8x² - 3 2 6x + 5 4 20x - 5 = 15. હવે આનો સાદુરૂપ થાય છે, જો મેં તમને કીધું કે આનો જવાબ ત્રિપદી મળશે, 20 માંથી 6 ગયા એટલે 14x - 15 આ જવાબ. અહીંયા પણ ભાગ કરી દઈએ, અહીંથી y પહેલા પણ લખી દઈએ, y - 8 અને 3y - 4 અહીંથી ભાગ કરી y 3y - 4 - 8 સાથે 3y - 4 આવી રીતે. આનો આની સાથે ગુણાકાર કરો, આનો આની સાથે, તો આનો આની સાથે ગુણાકાર, તો 3y² - 4y - 8 4 8 કરી 24y અને માઇનસ માઇનસ પ્લસ 8 4 32 આ બેનું સાદુરૂપ થાય. 3y² - 28y + 32 આવી રીતે. આગળ જોઈએ ત્રીજો દાખલો. હવે એક પોઈન્ટ વાળો ધ્યાન આપજો, 2.5n - 0.5n. આની સાથે 2.5n + 0.5n અને ચોથો દાખલો છે અપૂર્ણાંક સ્વરૂપનો, 3 ચતુર્થાંશ
3 + x - 2 + 3 + x આ
અંદર કોઈ દે 5 કરી 15 પ્લસ 5x માઈનસ 3 2 6x માઈનસ 2x કે તો પહેલા 15 6 માંથી 5 ગયા એટલે x અને માઈનસ 2x કે આટલો જવાબ આવે આને કહેવાય દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે અહીંયા જી અહીંથી વાત કરશે x સાથે 7x માઈનસ y 7y સાથે પણ 7x માઈનસ y આનો આની સાથે ગુણાકાર આનો આની સાથે આ ગુણાકાર કરો તો 7x નો સ્ક્વેર માઈનસ xy પ્લસ સીધો સીધો 49 xy માઈનસ 7y સ્ક્વેર જો આ xy xy સજાતીય પદો છે તો આનો જવાબ આવશે 7xy પ્લસ 48 થશે કારણ કે 49 માંથી જતા રહ્યા અને આ બધું એમને આવી રીતે અહીંયા પણ અહીંથી વાત કરીએ તો a પ્લસ b સ્ક્વેર પ્લસ b a પ્લસ b સ્ક્વેર આનો આની સાથે ગુણાકાર કરીએ તો a ઘન પ્લસ a સ્ક્વેર b સ્ક્વેર પ્લસ ab પ્લસ b ઘન બધા પદો જુદા છે તો એમાં સાદુરૂપ થશે નહીં દાખલા તરીકે આમાં આમાં આપણે શું આપ્યું છે સાદુરૂપ આપ્યું છે હવે આમાં ચોથો દાખલો આવે છે ત્રીજો એટલે કે સાદુરૂપ આપવાના દાખલા છે એમાં ગુણાકાર આવશે સરવાળો આવશે એટલે ભેગું આવે એટલે કહેવાય સાદુરૂપ દાખલા નંબર 3 સાદુરૂપ આપો નંબર 1 x સ્ક્વેર પ્લસ 5 માઈનસ છે x પ્લસ 5 અને પ્લસ 25 બીજો પણ એવો જ છે મેં નથી કરાવતો આ જુઓ તમે a પ્લસ b c માઈનસ d પ્લસ a માઈનસ b c પ્લસ b પ્લસ 2 કૌંસમાં a c પ્લસ b આવશે પહેલા તો આ બંનેનો દ્વિપદી સાથે દ્વિપદીનો ગુણાકાર એટલે 25 લખે જ જવાનો એમ આનો આવી રીતે ગુણાકાર કરીએ માઈનસ 5 સાથે પણ x પ્લસ 5 પ્લસ 25 જોજો અહીંયા થશે x ઘન પ્લસ 5x સ્ક્વેર માઈનસ 5x માઈનસ 25 અને પ્લસ 25 25 માંથી 25 જતા રહે એટલે આપણો જવાબ આ મળી ગયો x ઘન પ્લસ 5x સ્ક્વેર માઈનસ 5x અહીંયા પણ પહેલા આનો સાદુરૂપ આપીએ a સાથે c માઈનસ b પ્લસ b સાથે c માઈનસ b અહીંયા પણ એવી રીતે a સાથે c પ્લસ b માઈનસ b સાથે c પ્લસ b અને પ્લસ અંદર ગુણીએ એટલે 2ac પ્લસ 2bd હવે આ બે આ ચારે ચાર કૌંસનો સાદુરૂપ ac માઈનસ a bc માઈનસ b અહીંયા છે ac પ્લસ a bc માઈનસ b બરાબર અહીંયા માઈનસ થયો આ માઈનસ થયો અહીંયા આ બંને માઈનસ થયા અને 2ac પ્લસ 2b હવે જુઓ અહીંયા ac અને ac નો સરવાળો તો ac ને ac અને ટોટલ આ એક ac ભેગું લખવું હોય તો પહેલા સાથે લખીએ આ ac વાળો હવે ad આ ad માઈનસ છે ને ad પ્લસ એવી રીતે BC પ્લસ છે BD માઇનસ છે અને માઇનસ BD માઇનસ BD પ્લસ 2BD આવું છે અહીંયા ટોટલ 2 3 4 AC થયા અને 2BD માંથી 2BD જતા રહેશે એટલે જવાબ આવશે 4 AC તો આવી રીતે સાદુરૂપનો મતલબ એવો છે કે તમે દ્વિપદી સાથે દ્વિપદીનો ગુણાકાર બી કરી શકો
સાથે સાથે સરવાળો બાદબાકી પણ આવે એટલે એને દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કહેવાય. આગળ જોઈએ આવા દાખલા. જો x + y 2x + y + x + 2y અને x - y પહેલા જોઈએ અને એક આપણ સાથે ગણીએ x + y જોઈએ છે કેવી રીતે થાય. અહીંથી વાત કરીએ x સાથે 2x + y + y સાથે પણ 2x + y. અહીંથી વાત કરીએ x સાથે x - y + 2y સાથે પણ x - y. હવે ગુણાકાર કરીએ 2x નો વર્ગ + xy + 2xy + y સ્ક્વેર. આનો આની સાથે ગુણાકાર આ xy આ 2xy y / y y સ્ક્વેર. એવી રીતે આ x એટલે x નો વર્ગ - xy + આનો ગુણાકાર 2xy અને - 2y સ્ક્વેર. ટોટલ એક જ વસ્તુ ઉડે છે xy + છે ને xy - છે એને મેં કાઢી નાખ્યા. હવે કેટલા વધ્યા આ 1 2 અને 1 2 અને 1 આ ટોટલ 3x નો વર્ગ વધે + 2 અને 2 4xy વધે અને બે માંથી એક y સ્ક્વેર જતા રહે. ચલો આ માઇનસ હતું ના પ્લસ હતું એ બધી જતા. હવે આ દ્વિપદી નો ત્રિપદી સાથે ગુણાકાર છે અહીંથી ભાગ કરવાના છે x સાથે x સ્ક્વેર માઇનસ xy + y સ્ક્વેર. y સાથે પણ x સ્ક્વેર માઇનસ xy + y સ્ક્વેર. તો અહીંયા થશે x નો ઘન માઇનસ x સ્ક્વેર y + xy સ્ક્વેર. વિધે અહીંયા પ્લસ x સ્ક્વેર y માઇનસ xy સ્ક્વેર + y નો સ્ક્વેર. જોઈ લો આ પ્લસ માઇનસ અને આ બી પ્લસ માઇનસ અહીંયા y y y નો ઘન. તો આનો જવાબ થયો x ઘન + y ઘન. આ ઘન નું સૂત્ર. તો આવી રીતે ટોટલ સાદરૂપ આપી શકાય જેમાં સરવાળો અને ગુણાકાર બંનેનો સમાવેશ થાય છે. આગળ પણ જોઈએ આપણે હવે એક છ પદીનો દાખલો છે a + b + c ત્રિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર છે. તો આ પહેલા જોઈ લઈએ જેમાં ત્રિપદી તો આમાં પણ એવું a સાથે આખું કૌંસ બીજો કૌંસ + b સાથે પણ બીજો કૌંસ અને + c સાથે પણ બીજો કૌંસ ગુણાકાર. પહેલા કૌંસના જેટલા પદ હોય એના સાથે બીજો કૌંસ ગુણાકાર મળે લઈ લો. તો અહીંયા a ગુણ્યા a a સ્ક્વેર a ગુણ્યા b ab a ગુણ્યા c ac પણ c માઇનસ અહીંયા પણ ab + b સ્ક્વેર - bc અહીંયા પણ ac + bc - c નો વર્ગ. હવે જો ઉડતું હોય તો આપણે ઉડાડી શકીએ અને ઉડાડવામાં માત્ર ac માઇનસ અને ac પ્લસ પછી આ bc માઇનસ અને bc પ્લસ બીજું તો કશું જતું નથી. તો a સ્ક્વેર + b સ્ક્વેર - c સ્ક્વેર + ab ને ab એટલે 2ab ટોટલ 1 2 3 4 પદો વધે બરાબર. આ બે પદો એક થઈ ગયા અને ચાર પદ ઉડી ગયા. તો આવી રીતે ત્રિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર છે. હવે એક લાસ્ટ પોઈન્ટ વાળો આપણે દાખલો જોઈએ જેમાં ગુણાકાર પણ છે.
ગુણાકાર કરવાનું આ લખી દેવાનું, એ કશું કરવાની છે કે સાદું આપવાનું. તો અહીંયા 15x નીચે 10 સાથે 15x નીચે 10 + 4y + 3 માઇનસ 4y, અહીંયા કોઈ પોઈન્ટ કાઢવાની જરૂર નહીં, સીધો ગુણાકાર થઈ જશે. બરાબર આવી રીતે સ્વાધ્યાય 9.4 લખ્યો.